ઓફ વડોદરા. ધન્યાવી ગામ ખાતે દીપડાની દહેશત વધી જતા હાલ ત્યાં પાંજરું મૂકવામાં આવ્યું છે. જો કે અગાઉ પણ ત્યાં પાંજરું મૂકવામાં આવ્યું હતું. વડોદરા શહેર નજીક ધન્યાવી ગામમાં છેલ્લા એક મહિનાથી દીપડાને પકડવા વન વિભાગ દ્વારા એક પાંજરું મુકાયું છે. જોકે બુધવારે રાત્રે ધન્યાવી ગામમાં રહેતા એક વૃદ્ધ, જેઓની ઉંમર આશરે 75 વર્ષ હતી, તેઓ ઘરના વાડામાં સૂઈ ગયા હતા. તે દરમિયાન મોડી રાત્રે દીપડાએ હુમલો કર્યો હતો. જેઓને સારવાર માટે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેઓની તબિયત સારી છે. હવે ઘટના બાદ વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક વૃદ્ધાના જવાબ લખાવ્યા કે શું આ ઘટના બની હતી, જેથી વન વિભાગના અધિકારીઓએ આજે બીજું એક પિંજરું મૂક્યું છે, જેથી કરીને દીપડો પુરાય. હાલ તો દીપડાના કારણે આસપાસના અનેક ગામો ભયભીત છે. ગામના સરપંચે જણાવ્યું કે દીપડાના કારણે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. હસતા નહીં, હસતા નહીં, બિલકુલ. વન વિભાગના અધિકારીઓએ પિંજરા તો મૂકેલા છે, પણ જ્યાં સુધી પિંજરામાં પુરાય ના ત્યાં સુધી ગામની અંદર ભયનો માહોલ રહે છે. આજુબાજુના ગામથી પણ અમારા ગામની અંદર સ્કૂલે અભ્યાસ કરવા છોકરાઓ આવે છે, એ ચાલીને આવે છે. એમની ઉપર પણ હુમલો થઈ શકે છે. અને આજુબાજુમાં જે અમારી જમીનો છે, જેનો પાક લેવાનો સમય થયો છે, પણ અત્યારે મજૂરો પણ નથી આવતા અને માલિકોથી પણ સીમમાં જવાતું નથી, તો વન વિભાગના અધિકારીઓને અમારી અરજ છે કે વહેલી તકે આ દીપડાને પાંજરે પૂરે. આ પિંજરાઓમાં આવે એવી અમને કોઈ શક્યતા લાગતી નથી, જેથી એનો કોઈ બીજો રસ્તો કરી ને વહેલી તકે આ દીપડાને પાંજરે પૂરે એવી અમારી માંગ છે.